નેત્રંગ ખાતે ચાસવડ ચોકડી પર બે ગાડી અથડાતા પાંચ બાઇક અને એક દંપતીને અડફેટમાં લીધા હતા માંડવી રોડ ઉપર થી નેત્રંગ આવતી મારુટી સ્વીફ્ટ ગાડીને કોયલી માંડવી થી ઝાણા તરફ જતી ટાટા ટીયાગો ના ચાલકે ચોકડી ઉપર અથાડતા સ્વીફ્ટ ગાડીના ચાલકનો સ્ટીયરીંગ પરનો કાબુ નહીં રહેતા પ્રથમ પાંચ બાઇક ને અડફેટે લઈ રસ્તો ક્રોસ કરવા રાહ જોતા ચાસવડ ગામના દંપતી ને અડફેટમાં લઈ ગાડી હેર કટીંગ સલૂનમાં ઘુસી ગઈ હતી અકસ્માતના વિચિત્ર બનાવમાં દંપતી માંથી પતિનું મૃત્યુ થયું હતું જયારે પત્ની ઈજાગ્રસ્ત થતા પોલીસે ઘટના સ્થળે જઈ ઇજાગ્રસ્તો સારવાર માટે નેત્રંગ સીએચસી માં રવાના કર્યા હતા અને કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મળેલી વિગતો અનુસાર તારીખ પંદર બે બે હજાર બાવીસ ના રોજ બપોરના સમયે વ્યારાથી નસવાડી એક શિક્ષકના પિતા ચાલક સાથે મારૂટી સ્વીપ્ટ જીજે ટુ સિક્સ એન વન જીરો ટુ થ્રી નેત્રંગ તરફ આવી રહ્યા હતા તે અરસામાં ચાસવડ ખાંડસરી બાજુથી જરણા ગામ તરફ ટાટા ટીયાગો જીજે ટુ થ્રી સીબી વન ટુ નાઇન થ્રી ના ચાલકે ચાસવડ ચોકડી ઉપર ગફલતભરી રીતે હાઇવે રોડ ઉપર નીકળતા મારુતિ સ્વિફ્ટને અથાડતા સ્વિફ્ટ ગાડીના ચાલકથી કંટ્રોલ નહીં થતા રોડની સાઈડે ઉતરી જતા પાંચ જેટલી ઉભેલી મોટરસાયકલોને અડફેટમાં લઈ નેત્રંગથી આવી રસ્તો ક્રોસ કરવા રાહ જોઈને ઉભેલા પ્રવીણભાઈ પંચાલ અને તેમના પત્ની તારાબેન પંચાલને અથાડી તેમાં તારાબેન ઉછળી ત્રણ ગુલાટ મારી રોડ પર પડ્યા હતા છેલ્લે મારુતિ સ્વિફ્ટ ગાડી नरेश हेयर सैलूनની દુકાનમાં ઘૂસી ગઈ હતી આ અકસ્માતમાં ગાડીના ચાલક અને વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી જ્યારે ચાસોરના દંપતીને સારવાર માટે નેત્રંગ લઈ જતા પ્રવીણભાઈ પંચાલનું ગંભીર ઈજાને કારણે મૃત્યુ થયું હતું વિચિત્ર અકસ્માતમાં બે કાર પાંચ બાઇક એક દંપતીના મૃત્યુનો જ્યારે ત્રણને ઈજા થઈ હતી